મહાશિવરાત્રિનું આ પાવન પર્વ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, મંગલદાયી તેમજ પૂરા વિશ્વ માટે કોરોના મુક્તદાયી બન્યું રહે તેવી ભગવાન મહાકાલના ચરણોમાં, ભગવાન સદાશિવના ચરણોમાં પ્રાર્થના. આવો મહાશિવરાત્રિનું આજનું ઋષિઓનું ચિંતન જોઈએ. મહાશિવરાત્રિનો તહેવાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ખૂબ જાણીતો છે. શિવ એટલે ભલું, શુભ. શિવનો અર્થ થાય કલ્યાણકારી, શંકરનો અર્થ થાય છે ભલું કરનાર. આથી જો ભગવાન શિવને પ્રસન્ન કરવા જ હોય તો તેમના જેવા જ બનવું પડે છે. અને કયું પણ છે કે શિવો ભૂત્વા શિવમ યજેત, એટલે કે શિવ બનીને શિવની પૂજા કરો તો જ ભગવાન શિવની કૃપા મેળવી શકાય છે. આ ભાવ સાધકોના હૃદય સુધી પહોંચાડવામાં આવે, ભક્તોના હૃદય સુધી પહોંચાડવામાં આવે તથા ભગવાન શિવની વિશેષતાઓને ધ્યાનમાં લાવીને જો સાચી ઉપાસના કરવામાં આવે તો તેના આશ્ચર્યકારક પરિણામ ચોક્કસ લાવી શકાય છે. સામાન્ય લોકોમાં શિવજી પ્રત્યે ખૂબ આકર્ષણ હોય છે, ભોળા પ્રત્યે ખૂબ આકર્ષણ હોય છે, તો તેમના સંદર્ભમાં ખોટી માન્યતાઓ અને ભ્રમણાઓ પણ પુષ્કળ ભરી છે. આથી શિવની સાધનાને નામે અશિવ, અમંગળ, અશુભ આચરણ થતા રહે છે. શિવરાત્રિ પર્વ ઉપર સામૂહિક આયોજન દ્વારા લોકોમાં ફેલાયેલી ખોટી માન્યતાઓનું નિવારણ કરીને શિવજીના ગૌરવને અનુરૂપ શ્રદ્ધા સ્થાપિત કરી શકાય છે. આવું કરવું એ લોકકલ્યાણ, વ્યક્તિગત અને પુણ્ય પ્રાપ્ત કરવાની દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. અને ગાયત્રી પરિવાર દ્વારા આ કાર્યો કરવામાં આવે છે. આજે રાત્રે જ સરગાસણ ગાંધીનગર બધે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ગાયત્રી પરિવાર દ્વારા માનવ માત્રની અંદર શિવત્વ જાગે, કલ્યાણકારી શુભ ભાવના જાગે એ હેતુથી રાત્રિના ચાર પ્રહર દરમિયાન સત્સંગ, ભજન, ધ્યાન દ્વારા આપણે શિવત્વ પ્રાપ્ત કરવાના ખૂબ પ્રયોગો થશે. આપ સૌને આજની રાત્રે સરગાસણ ગાંધીનગર મધ્યે હળમતિયા હનુમાનજીના સાનિધ્યમાં, ભગવાન નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં આ શિવરાત્રિમાં પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે. શિવ એટલે શુભ અને શંકર એટલે કલ્યાણકારી. ચિંતન, ચરિત્ર અને ઈચ્છા ભગવાનને શુભ અને કલ્યાણકારી બનાવવા એ જ શિવની પૂજાની તૈયારી અથવા તેમના સાનિધ્યનો લાભ છે. ચરિત્ર અને ઈચ્છા ભાવનાને શુભ અને કલ્યાણકારી બનાવવા એ શિવ પૂજાની તૈયારી અથવા તેમના સાનિધ્યનો સાચો લાભ છે. શિવલિંગનો અર્થ થાય છે શુભ પ્રતીક, એટલે કે બીજ. શિવજીની સ્થાપના લિંગના રૂપમાં કરવામાં આવે છે, પછી એ જ બીજ ક્રમિક રીતે વિકસિત થઈને આખરે પૂર્ણ જીવનને આવૃત કરી લે છે. શિવરાત્રિ ઉપર સાધકો, ભક્તો વ્રત અને ઉપવાસ દ્વારા વિકસિત થવાનો જ પ્રયત્ન કરે છે, શિવત્વ પામવાનો પ્રયત્ન કરે છે. શિવજી પોતાના માટે કઠોર અને બીજાઓ માટે ઉદાર છે. આ અધ્યાત્મના સાધકો માટેનું પ્રખર સૂત્ર છે, જીવન વિકાસનું સૂત્ર, કે પોતાના માટે ખૂબ કઠોરમાં કઠોર બની રહો, બીજા માટે ઉદારમાં ઉદાર બની રહો. પોતે ભારતીય સ્તરનું સાધુ જીવન જીવો. ગુરુદેવે કહ્યું છે પ્રગતિના બે આધાર સાધુ જીવન, ઉચ્ચ વિચાર. પોતે ભારતીય સ્તરનું જીવન જીવે અને બીજાઓને બહુમૂલ્ય દાન આપે. પોતે ઓછામાં ઓછી સગવડોમાં મસ્ત રહે તે શિવત્વના ગુણોનું એક પ્રામાણિક સૂત્ર છે. આપણે ત્યાં ભાંગ વગેરેનો નશો ભગવાન શિવને ચડાવવાની પરંપરા છે. આ માદક પદાર્થોનું સેવન કરવું ખૂબ જ નુકસાનકારક છે, પરંતુ તેમાં કેટલાક ઔષધીય ગુણો પણ રહેલા છે. ભગવાન શિવને નશો ચડાવવાનો અર્થ છે એમના શુભ ઉપયોગોનો જ સ્વીકાર કરવો અને અશુભ જે વસ્તુ છે આપણામાં, દુર્વ્યસન રૂપે જે કોઈ વસ્તુઓ છે તેનો ત્યાગ કરવો. આવી અનેક પ્રેરણાઓ શિવજી સાથે જોડાયેલી છે. અને એટલે જ કહ્યું છે કે વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર. જો વ્યસન કરો શિવજીના નામનું તો ઉતરી જાય બેડો પાર. જો વ્યસન કરો શિવના નામનું તો ઉતરી જાય બેડો પાર. ત્રિનેત્રનો અર્થ છે દીર્ઘ દ્રષ્ટિ અને વિવેક. વિવેકથી કામનું દહન કરવું. ભગવાન શિવે મસ્તક પર ચંદ્રમા ધારણ કરેલ છે,
આનો અર્થ એ થયો કે માનસિક સંતુલન, શાંતિ જાળવી રાખવી. ગંગાની ધારા એ જ્ઞાન પ્રવાહનું પ્રતીક છે. જ્ઞાન સદા વહેતું રાખવું, ભૂતોનો અર્થ થાય છે પછાત વર્ગના લોકો પ્રત્યે પણ પ્રેમ રાખવો, સદભાવ રાખવો. આ બધાના ઉપયોગ દ્વારા પ્રેરણા પ્રવાહ ખાસ જાગૃત કરવો જોઈએ. આજ શિવરાત્રિનું સાચું સ્વરૂપ છે. જ્યાં જીવ ત્યાં શિવ છે. મુજ મેં શિવ, તુજ મેં શિવ, સબ મેં શિવ સમાયા હૈ, કર લો સભી સે પ્યાર, જગત મેં કોઈ નહીં પરાયા હૈ, એક હી માં કે બચ્ચે હમ સબ, એક હી પિતા હમારા હૈ, ફિર ભી ના જાને કિસ મૂર્ખ ને, લડના હમેં સિખાયા હૈ, ઝગડના હમેં સિખાયા હૈ. મિત્રો, શિવરાત્રિનું શિવત્વ આપણામાં આવી જાય, કલ્યાણકારી ભાવ આપણામાં આવી જાય, તો સાચા અર્થમાં શિવરાત્રિ ઉજવી ગણાશે. આપ સૌને શિવરાત્રિની ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ, સાથે મહાશિવરાત્રિનું આ પાવન પર્વ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી તેમજ પૂરા પૂરા વિશ્વના માટે કોરોના મુક્તદાયી બન્યું રહે તેવી ભગવાન સદાશિવના ચરણોમાં, મહાકાલના ચરણોમાં પ્રાર્થના સાથે આવો સૌની શુભકામના માટે એક મહામૃત્યુંજય મંત્ર સૌ સાથે મળીને કરીએ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યુર્મુક્ષીયમામૃતા. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન પીડિતમ કર્મ બંધન. આત્મીય ભાઈઓ બહેનો, મા ગાયત્રી અને પરમ સત્તાની દિવ્ય અનુકંપાથી આ ઋષિ સંદેશના માધ્યમથી મહાશિવરાત્રિ પર્વ સંદેશ, પર્વ દર્શન, આનું દિવ્ય ચિંતન નિષ્કામ ભાવે, નિખાલસ ભાવે આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યું છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની, શ્રેષ્ઠ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આ દિવ્ય ઋષિ ચિંતનને, આ દિવ્ય ઋષિ સંદેશને, આ પાવન પર્વના દિવ્ય સંદેશને આપ અણસાંભળ્યું અણસાંભળ્યું નહીં કરતા, અચૂક સાંભળી આપ એને આપના સ્નેહી, સ્વજન, ગ્રુપ, સર્કલ, અરે જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ, કોરોના મુક્ત સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષાસર આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી ભગવાન મહાકાલના ચરણોમાં, ગુરુસત્તાના ચરણોમાં, મા ગાયત્રીના ચરણોમાં પ્રાર્થનાસર આપ સૌને ગાયત્રી પરિવાર, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, હરિદ્વાર શાંતિકુંજ એવમ શાખા સરગાસણ ગાંધીનગરની હાર્દિક શુભકામનાઓ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ. જય હિન્દ.